મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આહારના ઘટકો વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આગળના લેક્ચરમાં મુદ્દા નંબર 2.1ની ચર્ચા કરી. ત્યારબાદ આજના લેક્ચરમાં મુદ્દા નંબર 2.2 એટલે કે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે જેના વિશે વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિત એ મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે, એ આપણે આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરી કે કાર્બોદિત જેમ કે શર્કરા અને સ્ટાર્ચ જે આપણા શરીરમાં મુખ્ય શક્તિનું એ પ્રદાન કરે છે. ચરબીથી પણ શક્તિ એટલે કે ઊર્જા પ્રાપ્ત થાય છે. વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થામાં કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે, એટલે કે કાર્બોદિતના જથ્થાની સરખામણીમાં આપણે ચરબીમાંથી વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઊર્જા આપનારા ખોરાક પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઊર્જા આપનારા ખોરાક એટલે શું આવું પૂછી શકાય, તો ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઊર્જા આપનારા ખોરાક તરીકે અથવા તો ઊર્જા આપવાવાળા ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. કારણ તો કે એમાંથી વધુ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં આપણે ઊર્જા છે એ મળી રહે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિતના કેટલાક સ્ત્રોતો કે જેમાંથી આપણે કાર્બોદિત પદાર્થ મળી રહે એ આપેલા છે ચિત્ર દ્વારા, જેમ કે ઘઉં છે, ચોખા, બાજરો, મકાઈ, કેરી, તરબૂચ, પપૈયું, શેરડી, બટાકા અને શક્કરિયું, જેમાંથી આપણે કાર્બોદિત પદાર્થ છે એ ભરપૂર માત્રામાં છે વિદ્યાર્થી મિત્રો મળી રહે છે. ત્યારબાદ આગળ અભ્યાસ કરીએ કે ચરબીના સ્ત્રોતો વિશે, તો ચરબીના સ્ત્રોતો છે બે છે, એક તો વનસ્પતિજન્ય સ્ત્રોતો અને એક પ્રાણીજન્ય સ્ત્રોતો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વનસ્પતિજન્ય સ્ત્રોતોના ચિત્ર દ્વારા સમજ મેળવીએ કે જેમ કે સૂર્યમુખીનું તેલ, એમાંથી પણ આપણે ચરબી મળી રહે છે, સરસવના તેલમાંથી, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ, એના ઉપરાંત તો કે બદામ, તલ અને મગફળીમાંથી આપણે ચરબી છે એ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સ્ત્રોતના વાત કરીએ તો માંસ, માછલી, ઈંડા, મલાઈ, માખણ, દૂધ અને ઘી, એમાંથી આપણે ચરબી છે એ પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી ભરપૂર માત્રામાં મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નામ સાથે યાદ રાખવાના છે, બરાબર. તમને જ્યારે પૂછાય કે ચરબીના સ્ત્રોતો લખો ત્યારે તમારે કોઈ ચિત્ર કે દોરવાના નથી, તમારે માત્ર નામ જ લખવાના છે. તો નામ છે એ કયા સ્ત્રોતમાંથી, કયા પદાર્થમાંથી કઈ કઈ વસ્તુ મળે છે, તમારે નામ સાથે છે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ આગળ અભ્યાસ કરીએ કે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. આપણા શરીરમાં પ્રોટીનની શું જરૂરિયાત છે, તો કે શરીરની વૃદ્ધિ કરવા માટે અને સમારકામ એટલે કે આપણે કોઈ પણ ભાગમાં ઈજા થઈ છે તો એને રૂઝાવવા માટે શરીરમાં પ્રોટીનની સમારકામ કરવા માટે જરૂરી છે. આમ પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જે પ્રોટીનવાળો ખોરાક છે એટલે કે પ્રોટીનયુક્ત ખોરાક, જેને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે, કારણ કે એના પ્રોટીનને લીધે આપણે શરીરની વૃદ્ધિ છે એ સારી એવી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ દ્વારા કેટલાક ઉદાહરણો જોઈએ કે જેમાંથી આપણે પ્રોટીનના કેટલાક સ્ત્રોતો, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય સ્ત્રોતો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા જોઈએ. તો સૌપ્રથમ અહીં વનસ્પતિજન્ય સ્ત્રોતો છે, જેમ કે ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન અને વટાણા, જેમાંથી આપણે પ્રોટીન છે એ મળી રહે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, પાણી સ્ત્રોતની વાત કરીએ તો માંસ, માછલી, પનીર, ઈંડા અને દૂધ, એમાંથી આપણે પણ પ્રોટીન છે એ ભરપૂર માત્રામાં મળી રહે છે. વિટામિન શરીરને રોગથી રક્ષણ આપે છે. વિટામિન એ આપણા આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વચ્છ રાખવામાં પણ મદદરૂપ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ચરબી અને કાર્બોદિત અને પ્રોટીન વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ ત્રીજું, આપણા શરીર માટે કોઈ જરૂરી હોય તો છે વિટામિન. વિટામિન એ આપણી આંખ, હાડકા છે, કાન, દાંત અને પેઢાઓ એને મજબૂત બનાવી રાખવા માટે, તંદુરસ્ત અને સ્વચ્છ રાખવા માટે વિટામિન એ ખૂબ જરૂરી છે. વિટામિન એ ઘણા પ્રકારના હોઈ શકે, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇ અને વિટામિન કે ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પણ વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન ડી
વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિટામિન બી કોમ્પ્લેક્સ શબ્દ વાપર્યો છે એનું કારણ શું? તો કે એની અંદર એક વિટામિનોનો સમૂહ છે, જેમ કે વિટામિન બી ઇલેવન, કે એવી રીતે અંદર પણ પેટા વિભાગમાં વિટામિનો સમાયેલા છે, એક સમૂહ સ્વરૂપે છે, એટલે એને વિટામિન બી કોમ્પ્લેક્સ સ્વરૂપે આપણે ઓળખવાનું છે. તો ખાસ વિટામિનોના પ્રકારના નામ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે, તો આપણે એટલા યાદ રાખવાના છે કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન બી, બરાબર, એ બી સી ડી ઈ અને કે, બરાબર, એટલા જ છે એ નામ યાદ રાખવાના છે. પછી આખી એ બી સી ડી ક્રમમાં લખી નાખવાની નથી. ત્યારબાદ આગળ જોઈએ કે આપણા શરીરને બધા જ પ્રકારના વિટામિનની અલગ માત્રામાં આવશ્યકતા રહેલી છે, એટલે કે વધતા ઓછા પ્રમાણમાં દરેક વિટામિન છે આપણા શરીર માટે જરૂરી છે, અગત્યનું છે. વિટામિન એ આપણે આંખ તથા ત્વચાઓ એટલે કે ચામડીઓને તંદુરસ્ત રાખે છે. વિટામિન સી એ ઘણા બધા રોગની સાથે લડત આપવા માટે આપણે મદદરૂપ કરે છે. જેમ વિદ્યાર્થી મિત્રો કોરોના કાળમાં તમે જોયું હશે કે વિટામિન સીની ગોળીઓ, વિટામિન સીથી ભરપૂર જે ખોરાકો હોય, જેમ કે સંતરા છે, લીંબુ છે, આવું બધું તમને સેવન કરવાનું કહેતા, કારણ કે ઘણા બધા રોગ સાથે એ લડત આપે છે. વિટામિન ડી આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે આપણા શરીરને એ મદદરૂપ કરે છે. વિટામિન ડી શું કરે છે? તો કે આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં છે આપણે કેલ્શિયમ બનાવે છે. આમ વિવિધ વિટામિનની ભરપૂર ખોરાક, એટલે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ 6-9 અંદર દર્શાવેલો છે. એ પહેલાં ફરી એકવાર નજર કરીએ કે વિટામિન એ શું કામ આપે? તો કે આંખ અને ત્વચાની તંદુરસ્તી માટે. વિટામિન સી તો કે ઘણા રોગો સામે લડત આપે છે. વિટામિન ડી તો કે આપણા હાડકા અને દાંતને કેલ્શિયમ પૂરું પાડે છે. આ દરેક વિટામિન ઈ શું ઉપયોગી છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ કે કેટલાક વિટામિન એના સ્ત્રોતો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા જોઈએ તો પપૈયું છે, ગાજર છે અને કેરી, દૂધ અને માછલીનું તેલ, જેને આપણે કોડ લીવર ઓઇલ તરીકે પણ ઓળખીએ છીએ. આ માછલીનું તેલ, દૂધ, પપૈયું, ગાજર અને કેરી, જેમાંથી આપણે વિટામિન એ છે એ મળી રહે છે. એવી જ રીતે વિટામિન બીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઘઉં છે, યકૃત અને ચોખા, એમાંથી આપણે વિટામિન બી છે એ મળી રહે છે. ત્યારબાદ વાત કરીએ વિટામિન સીની, કે જે વિદ્યાર્થી મિત્રો ખાટા પદાર્થોમાંથી મળી રહે છે, જેમ કે નારંગી છે, ટમેટા છે, આમળા, લીંબુ, લીલા મરચા અને જામફળ, જેમાંથી આપણે વિટામિન સી છે એ ભરપૂર માત્રામાં મળી રહે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિટામિન ડીમાં જો જોઈએ તો દૂધ, માખણ, યકૃત, ઈંડા, માછલી, જેમાંથી આપણે વિટામિન ડી મળે છે. એ ઉપરાંત સૂર્યપ્રકાશમાંથી પણ વિદ્યાર્થી મિત્રો આપણું શરીર વિટામિન ડી છે એ મેળવી શકે છે. અહીં જ્યારે બૂજો છે એ સૂર્યપ્રકાશના તડકામાં જ્યારે એ પોતાનું શરીરને ખુલ્લું રાખીને જ્યારે ઊભો છે ત્યારે પહેલી છે એ જુએ છે અને કહે છે કે શું આપણું, પહેલી કહે છે કે આપણું શરીર પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો હા, ચોક્કસ આપણું શરીર પણ સૂર્યપ્રકાશની હાજરીમાં, પરંતુ એ ચોક્કસ છે કે સૂર્યપ્રકાશ છે એ સવારનો કુંભળો તડકામાં હોવો જોઈએ, આખા દિવસનો નહીં પણ સવારના કુંભળા જ્યારે તડકો હોય છે ત્યારે આપણું શરીર પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી છે એ મેળવી શકે છે. ત્યારબાદ જોઈએ કે આપણા શરીરની ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં એટલે કે થોડીક માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ એટલે કે દરેક ખનિજ ક્ષારો છે એ આવશ્યક છે અને ખૂબ જરૂરી છે. વિવિધ ખનિજ ક્ષારો કેટલાક સ્ત્રોતો આકૃતિમાં અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, બરાબર, કયા કયા ખનિજ ક્ષારો છે, શેમાંથી આપણે ખનિજ ક્ષાર મળી રહે છે અને આપણા શરીરમાં ઉપયોગી છે એ જોઈએ. તો કેટલાક ખનિજ ક્ષારોના મુખ્ય સ્ત્રોતો, જેમ કે વિદ્યાર્થી મિત્રો પહેલાં વાત કરીએ કે કેટલાક આયોડીનો, કે આ જે ખનિજ ક્ષાર છે આયોડીન, એ આપણે ક્યાંથી મળે? તો કે માછલીમાંથી મળે, મીઠું, કરસલો, આદુ અને પાલકની ભાજીમાંથી આપણે આયોડીન નામનું જે ખનિજ ક્ષાર છે આપણે મળી રહે છે. ત્યારબાદ વાત કરીએ બીજું તો કે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કેળા, ચોખા, ઘઉં અને દૂધમાંથી એ આપણે ફોસ્ફરસ ખનિજ ક્ષાર છે એ મળી રહે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ ત્રીજું છે તો આયન. આયન ખનિજ ક્ષાર છે આપણે ક્યાંથી મળી રહ્યા છે? તો કે પાલક, સફરજન, યકૃત અને જમરૂખમાંથી. અહીં વિદ્યાર્થી મિત્રો ફોટા સાથે તમને દેખાડવાનું કારણ એટલું જ છે કે તમને ફોટાથી પણ ઘણીવાર છે એ સાંભળવા કરતાં જોયેલું છે વધારે યાદ રહે છે.
એટલા માટે આપણે ફોટા ચિત્ર સાથે આપ્યું છે કે જેનાથી તમને છે એ થોડુંક યાદ રહે વધારે અને તમે છે એનું વર્ગીકરણ પણ કરી શકો. એવી રીતે છેલ્લું છે તો કેલ્શિયમ ખનિજ છે, કેલ્શિયમના સ્ત્રોતો તો ઈંડા અને દૂધમાંથી આપણે કેલ્શિયમ છે એ મળી રહે છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે મુખ્યત્વે ખાદ્ય પદાર્થમાં એકથી વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે. તમે કોષ્ટક નંબર 2માં તારણોમાં લખતા સમયે આ બાબત પર આવશ્યક ધ્યાન આપ્યું હશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જ્યારે આપણે કોષ્ટક નંબર 2 જોયું ત્યારે એમાં આપણે ધ્યાન આપ્યું કે ઘણા એવા જે ખાદ્ય પદાર્થો છે જેમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો પણ રહેલા છે, તેમ છતાં પણ એ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાની વધારે પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા એ બીજા પોષક દ્રવ્ય કરતાં એ અલ્પ અત્યંત વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં એવું કહી શકાય કે ચોખા છે એ કાર્બોદિતનો ભરપૂર માત્રામાં એ ચોખામાં કાર્બોદિત છે એ રહેલું છે. આથી એવું કહી શકીએ કે ચોખા એ કાર્બોદિતને સમૃદ્ધ એ ખોરાક છે. બરોબર, ચોખા એ કાર્બોદિતથી સમૃદ્ધ એટલે કે ભરપૂર માત્રામાં એમાં કાર્બોદિત રહેલો છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્યો આ જે પોષક દ્રવ્ય છે એ ઉપરાંત આપણા શરીરમાં જે પાચક રેચા તથા પાણીઓ પણ આવશ્યક છે. એટલે કે માત્ર આ ખનિજ ક્ષારો, પોષક દ્રવ્ય અને વિટામિનો જ નહીં, એના સિવાય પણ આપણા શરીરમાં જો કોઈ આવશ્યકતા હોય તો એ છે પાચક રેચા, જે આપણા શરીરમાં વિવિધ પોષક વિવિધ ખોરાક છે એનું પાચન કરાવે છે. અને બીજું એક છે તો કે પાણી. પાચક રેચાઓ એ વૃષાસના નામે એ ઓળખાય છે. આપણા શરીરમાં એ વૃષાસ ની એ પૂર્ણતા એ વનસ્પતિ ઉત્પાદકોમાંથી એટલે કે વનસ્પતિની પેદાશોમાંથી થાય છે. આમ વૃક્ષાસના મુખ્ય સ્ત્રોતો અનાજ, દાળ, બટાટા અને તાજા ફળો અને શાકભાજી છે. આમ વૃક્ષાસ એ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય એ પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા શરીરના ભોજનના આવશ્યક ઘટકો છે. એટલે કે વૃક્ષાસમાંથી આપણને કોઈ પોષક દ્રવ્ય મળતું નથી, પરંતુ એ આપણા પોષક દ્રવ્ય છે અને પચાવવા માટે એ પાચક રેચા પૂરા પાડે છે. એટલા માટે આપણા શરીરને રેચાઓ રૂચાઓ પણ ખૂબ જ જરૂરી છે અને તેના જથ્થાઓમાં વધારે એ દેવો એ જોઈએ. એટલે કે એનો જથ્થો છે આપણે જેમ બને વધારે પડતો ખોરાકમાં લેવો જોઈએ. રેચાઓ એ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણી શરીરમાં જે વધારાનો જે અપાચિત જે ખોરાક પડ્યો રહે છે એને બહાર કાઢવામાં પણ આ વિદ્યાર્થી મિત્રો રેચાઓ છે એ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. પાણી એ આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવા આપણા શરીરને મદદરૂપ કરે છે. જે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા એ પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. એટલે કે જેમ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં પાણી વધારે હોય છે એમ ખોરાકમાં જે શોષણ કરવા માટે એમ જ નકામા જે કચરો છે, જે નકામા પદાર્થ છે જેમ કે મૂત્ર અથવા શરીરને પરસેવા સ્વરૂપે એ બહાર કાઢવા માટે પણ પાણી છે એ અગત્યનું છે. આમ સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે એ પીએ છીએ. જેમ કે પાણી છે, દૂધ, ચા વગેરે, આ જે આપણે પ્રવાહી સ્વરૂપે પીએ છીએ એ પણ આપણા શરીર માટે પાણી જે જરૂરી છે એટલું પૂરતું છે. પરંતુ આવા નકામા કચરાને આપણે બહાર કાઢવા માટે આપણે વધારાનું પાણી છે એ પીવું આવશ્યક છે. આ ઉપરાંત આપણે એક ખોરાક રાંધીએ છીએ તેમાં પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને એ પાણી પ્રદાન કરે છે, એટલે કે કઈ કઈ વસ્તુમાંથી આપણે શરીરમાંથી પાણી પ્રદાન થાય છે અને કઈ વસ્તુમાંથી આપણું શરીર છે એ પાણી મેળવી શકતી નથી. એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ તો એક ટામેટું અથવા તો લીંબુ જેવું કોઈ એક ફળ લઈ અને તેના નાના નાના ટુકડામાં કાપી નાખો. શું આવું કરતી વખતે તમારા હાથ એ ભીના થયા? તો વિદ્યાર્થી મિત્રો, તમે જરૂર આવો અનુભવ થયો જ હશે. ઘણા બધા જ્યારે તમે ફ્રૂટ છે સુધારતા હશો ત્યારે તમે આવું ક્યાંક ને ક્યાંક એમાંથી પાણી પડતું અથવા તો હાથ ભીના થયેલા તમને છે એ માલૂમ પડ્યા હશે. તો જ્યારે પણ તમારા હાથમાં ફળ અથવા તો શાકભાજીને કાપવા તે અથવા તો તેને ચોલવા એટલે કે જેને સાલ ઉખેડી એવા શબ્દ આપણે વાપરીએ છીએ સોલવા માટે અથવા તેને પીંછવામાં આવે છે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો, એનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને કહેશો, તમને એવા તારણ ઉપર જશો એવા કે જે તાજા ફળ છે, જે તાજું શાકભાજી છે એમાં તમને વિશેષ ખ્યાલ આવશે કે જેમાં પાણીની માત્રા એ હોતી નથી અથવા તો જે સૂકા ફળ છે એમાં
પાણીની માત્રા હોતી નથી, જ્યારે જે તાજા ફળ છે, શાકભાજી છે, એમાં ભરપૂર માત્રામાં છે પાણી રહેલું છે. એ પણ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે ક્યાં અને ક્યાં ક્યાં જેવા પ્રાણી પાણી છે કે જેમાં માત્રા છે અથવા તો નથી, એની પણ તમને ખ્યાલ આવશે. એના આધારે તમે શુષ્ક ફળ અને માસલ ફળ એવા ઉદાહરણોમાં બે વિભાજિત પણ કરી શકશો. આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થોમાં પાણી હોય છે, કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણી એ પૂર્ણ કરી જાય છે. એટલે કે માત્ર આપણે પાણી પીવાથી જ પાણીની જરૂરિયાત સંતોષાય એવું નથી, પણ આવા શાકભાજી આવા ફળો આપણા શરીરમાં આપણે ઉપયોગ લેવાથી પણ આપણા શરીરની પાણીની માત્રા છે એ પૂરી થતી હોય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થો એ રાંધતી વખતે પણ તેમાં આપણે પાણી નાખીએ છીએ, તો રાંધતી વખતે પણ જેમાં પાણી ઉમેરીએ છીએ એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક માટે આપણા શરીરને એ પાણી પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.